નમસ્તે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમમાં સ્વાગત છે આજે બાળકો આપણે ધોરણ વિષય આસપાસ સમજીશું આજે આપણે પ્રકરણ એકવીસ પાણી બચાવીએ સમજવાના છીએ આગળ બાળકો આગળના વિડીયોમાં આપણે આ પાઠ ઘણો બધો સમજી ગયા હતા તો હવે આજે આગળ આ પાઠ સમજીશું હવે બાળકો આપણે આગળ આ પાઠ સમજીએ તો મોઘોની જેમ જ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે તંગી એટલે શું પાણી તે લોકોને વાપરવા માટે ખૂબ જ ઓછું મળે છે તેટલા માટે તેની અછત વર્તાય છે તે રામનગરમાં રહે છે એક દિવસમાં માત્ર અડધા કલાક માટે જ પાણી આપવામાં આવે છે એટલે કે આખા એક દિવસમાં માત્ર અડધા કલાક માટે જ પાણી આપવામાં આવે છે વિસ્તારના બધા લોકો એક જ નળ ઉપરથી પાણી મેળવે છે શું તમે વિચારી શકો છો એને શું અગવડ થશે તો જુઓ મળકો એક જ નળમાં માત્ર અડધો કલાક જ પાણી આપવામાં આવે અને ગામની વસ્તી તો કેટલી બધી હોય કેટલા બધા લોકો રહેતા હોય તો શું બધા બાળકોને પાણી મળીશ એટલે બધા ઘરમાં લોકોને પાણી ચાલી રહે એટલું પાણી ભરી શકાય બધા લોકોને પણ પાણી ન મળી શકે વિચારો અને લખો પાણી ન મળે તો શું અગવડ પડે તો બાળકો અહીં તમારે લખવાનું છે પાણી ન મળે તો શું થાય તો જે આપણી રોજિંદી ક્રિયા હોય તે અટકી જાય રસોઈ ન બનાવી શકાય ખેતી માટે પૂરતું પાણી ન મળી શકે સરોજને નળથી પાણી ભરવાનું હોય છે જ્યારે પણ તે તેને તક મળે તે પોતાનો ઘડો ભરે છે ભલે પછી ટીપુ ટીપું પાણી મળે માપો અને લખો કેટલી વાર ભરાશે તો એક ચમચી કેટલા ટીપાથી ભરાશે તે તમારે માપીને લખવાનું છે ત્યારબાદ એક વાટકી કેટલી ચમચીથી ભરાશે પહેલાં તો તમારે માપવાનું કે એક ચમચીમાં કેટલા ટીપાં પાણી રહે છે હવે એક વાટકીમાં કેટલી ચમચી પાણી રહે છે ત્યારબાદ એક ટબ કેટલી વાટકીથી ભરાઈ શકે જે એક ટબ હોય તે કેટલી વાટકીથી ભરાય એટલે કે જે ડબ્બુ હોય આપણે ટબલર કહીએ તે કેટલી વાટકીથી ભરાઈ શકે અને ચોથું છે કે એક ડોલ કેટલા ટબથી ભરાઈ શકે આ તમારે માપીને લખવાનું રહેશે તમારી નોટબુકમાં ત્યારબાદ વિચારો અને લખો વિચારો નળ ટીપ 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 લીક થાય તો કેટલું પાણી બગડે તો જો બાળકો આ રીતે આપણને એવું લાગશે પહેલાં તો થોડું ટીપું ટીપું જ પાણી જાય છે પણ બાળકો ટીપે ટીપે સરોવર ભરાય એ જ રીતે થોડું થોડું પાણી પણ લીક થતું હોય તો તે તેને ભેગું કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઘણું બધું પાણી વળ વેડફાઈ જાય છે વિચારો અને લખો પાણી બચાવવા કયા કયા રસ્તા વિચારી શકાય તમારા સૂચનો નીચે લખો તો બાળકો આપણે પાણી કઈ કઈ રીતે બચાવી શકીએ તે તમારે લખવાનું છે એક તો વરસાદ પડે ત્યારે ભૂગર્ભ ટાંકીની રચના કરીને પાણીનો બચાવ કરી શકીએ છીએ આ રીતે તમે જે રીતે પાણી બચાવી શકો તે તમારે અહીં બોક્સમાં લખવાનું રહેશે તમે પાણી બગડતું જોયું હોય તેવા સ્થળના નામ લખો તો ઘણીવાર જ્યારે મહાનગરપાલિકાનો જે નળ હોય છે તે લોકો ખુલ્લા જ છોડી દેતા હોય છે આ કારણે ઘણું બધું પાણી વેરફાઈ જાય છે પછી ઘણા લોકો રસ્તા ઉપર પાણી છાંટતા હોય છે ઠંડક માટે તો તે લોકો ઘણું બધું પાણી છાંટી દે છે એ રીતે પાણી વેડફાઈ જાય છે આમ ઘણી બધી રીતે પાણી વેડફાતું જોવા મળે છે આગળ તો વિચારો અને કહો નીચે આપેલા ચિત્ર જુઓ ચર્ચા કરો શું આપણે કોઈ એક કામમાં વપરાયેલું પાણી કોઈ બીજા હેતુ માટે વાપરી શકીએ છીએ તો જુઓ બાળકો અહીં તમને ચિત્ર આપે છે તો પહેલા ચિત્રમાં એક સ્ત્રી પાણી ભરીને લઈ લઈ જાય છે ત્યારબાદ ના ત્યારબાદ જુઓ તે પલંગ પર એટલે પલંગ પર બેસીને નાઈ છે અને તેના નીચે તેના નીચે વાસણ મૂકવામાં આવ્યું છે એટલે કે જે નહવાનું પાણી હશે તે વેસ્ટ જશે તે પાણી આમાં ભરાઈ જશે અને એ પાણીથી જ તે તેના પ્રાણીને એટલે કે તે ગાયને નવડાવી રહી છે તમે અહીં જોઈ શકો છો વિવિધ રંગની લીટીથી વિવિધ રંગની લીટીથી જોયું શું કયું કામ કરવામાં આવે તો પાણી ફરી વપરાશમાં લઈ શકાય આ રીતે તમે આ રીતે પાણી ફરીથી વપરાશમાં લઈ શકો છો હવે જુઓ બાળકો હાથ અને મોઢું ધોવાયેલું પાણી કપડાં ધોવાયેલું પાણી ફળો અને શાકભાજી ધોવાયેલું પાણી હવે ફળો અને શાકભાજી ધોવાયેલું પાણી છે તેને તમે ઝાડને ઝાડ ઝાડને પી શકો છો ત્યારબાદ કપડાં ધોયેલ કપડાં ધોયેલું પાણી શૌચાલયમાં ઉપયોગમાં લઈ શકાય હાથ અને મોડું ધોયેલું પાણી હોય થોડું તે ઉપયોગમાં લઈ શકાય આ રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો પાછું તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જાણ્યું છે લોકો પાણી બચાવવાની પદ્ધતિઓ ત્યારે જ વાપરે છે જ્યારે પાણીની તંગી હોય છે કેટલાક લોકો પાણીનો બગાડ કરે છે તેથી જ પાણીની તંગી છે વિચારો જો બધાને પૂરતું પાણી મળે તો કેવું સારું હવે બાળકો બાળક આ આપણે આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું